નમસ્કાર મિત્રો હું જગદીશ પટેલ ધોરણ અગિયાર ભૂગોળમાં આપનું સ્વાગત છે મિત્રો ધોરણ અગિયાર ભૂગોળની અંદર પાઠ ત્રણ પૃથ્વીની આંતરિક સંરચના ભાગ ત્રણ પૃથ્વીના સ્તર અને એમાં મૃદાવરણ વિશે આ ભાગની અંદર આપણે અભ્યાસ કરીશું મિત્રો પૃથ્વીના જે સ્તર છે એમાં ત્રણ સ્તર છે આપણે જે અગાઉ મોજાઓ વિશે અગાઉના પાઠની અંદર ભણી ગયા કે જે ભૂકંપીય મોજા હતા ત્રણ પ્રકારના મોજા આપણે જોયા પ્રાથમિક મોજા દ્વિતીયક મોજા અને પૃષ્ઠીય મોજા જે ભૂકંપ થાય ત્યારે આ ત્રણ પ્રકારના મોજાઓમાંથી ગમે તે મોજું પ્રાપ્ત થતું હોય છે તો આ મોજાઓના માપનની નોંધના અભ્યાસના આધારે વૈજ્ઞાનિકોએ પૃથ્વીના આંતરિક ભાગના વિશે કેટલીક માહિતી પ્રાપ્ત કરી અને એ જે માહિતી છે એના આધારે પૃથ્વી સપાટીથી એના કેન્દ્ર સુધીના ત્રણ ભાગ પાડ્યા છે કેટલા ભાગ પાડ્યા છે ત્રણ ભાગ પાડ્યા છે આપણે અગાઉના પાઠમાં પણ થોડુંક આના વિશે જોઈ ગયા છીએ એમાં પહેલો ભાગ છે મૃદાવરણ બીજો ભાગ છે મિશ્રાવરણ અથવા જેને મેન્ટલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્રીજો ભાગ છે ભૂગર્ભ મિત્રો આ ત્રણ જે ભાગો છે એ ત્રણે ત્રણ ભાગો વિશે આપણે થોડીક ઉપરછલી જે માહિતી છે એ આપણે બીજા પાઠની અંદર છેલ્લા મુદ્દામાં ભણી ગયા છીએ પણ હવે અહીંયા પણ આપણે એના વિશે થોડુંક ઊંડાણપૂર્વક વધારે આપણે સમજવાનું છે આ જે ભૂગર્ભ છે એ ભૂગર્ભના પણ પાછા પેટા બે વિભાગ પાડેલા છે બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ આપણે દરેક મુદ્દાઓને ક્રમશઃ જોઈએ એમાં આ વિડિયોની અંદર આપણે આ મૃદાવરણ વિશે ભણવાનું છે મિત્રો જોઈએ મૃદાવરણ જેને અંગ્રેજીમાં લિથોસ્ફિયર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ આવરણ જે છે એ પૃથ્વી સપાટીનું સૌથી ઉપરનું આવરણ છે એટલે અત્યારે હાલ તમે જેના ઉપર ઊભા છો એ આવરણ જેને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે માટી પથ્થર ખડક જે કંઈ પણ કહીએ રહેતી ને બધું એનું આ પહેલું જે આવરણ બનેલું છે જે મૃદાવરણ તરીકે ઓળખાય છે એટલે એને મૃદાવરણ કે ભૂકવચ પણ કહેવામાં આવે છે આ જે પૃથ્વીનો ઉપરનો જે પોપડો પણ કહેવાય છે જેને પોપડો એટલે ઉપરની છાલ એટલે કે ભૂકવચ તો આ જે પોપડો છે એ આશરે તેત્રીસ કિલોમીટરની જાડાઈ ધરાવે છે સરેરાશ તેત્રીસ કિલોમીટરની જાડાઈ પૃથ્વી સપાટી ઉપર ધરાવે છે કે જેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ એટલે પરીક્ષામાં તમારે પ્રશ્ન પૂછાય કે મૃદાવરણ એ પૃથ્વીની સપાટી ઉપર સરેરાશ કેટલી જાડાઈ ધરાવે છે તો તેત્રીસ કિલોમીટરની જાડાઈનો પટ્ટો આવેલો છે ભૂમિખંડોની નીચે તેની જાડાઈ ત્રીસ કિલોમીટર સુધીની છે કેટલાક રેગ્યુલર ભૂમિખંડો હોય ને મેદાન જેવા તો એ ભૂમિખંડોની નીચે એની જાડાઈ કેટલી છે ત્રીસ કિલોમીટરની છે જ્યારે મહાસાગરોના તળિયેથી માપીએ ને તો ફક્ત પાંચ જ કિલોમીટર જેટલી છે એટલે મહાસાગરોના તળિયેથી મૃદાવરણ ઘણું ઓછું છે અને ભૂમિખંડો જે જમીન છે ત્યાંથી એની જાડાઈ થોડીક વધારે છે એનાથી આગળ જોઈએ તો મુખ્ય પર્વતીય ક્ષેત્રો હોય તો પર્વતીય ક્ષેત્રોમાં એની જાડાઈ ખૂબ વધારે છે કારણ કે પર્વતોની ઊંચાઈ હોય સ્વાભાવિક છે કે ઊંચાઈ હોય એટલે દબાણ પણ વધારે કરે છે એટલે એ વિસ્તારમાં મૃદાવરણની જાડાઈ વધારે હોય છે આપણે વાત કરીએ હિમાલયની તો હિમાલય પર્વત શ્રેણી છે કે ત્યાં મૃદાવરણની જાડાઈ સિત્તેર કિલોમીટર જેટલી થાય એટલે ઉપરના ભૂકવચની જાડાઈ હિમાલયની ટોચથી ગણીએ જમીનમાં અંદર સુધી જઈએ તો સિત્તેર કિલોમીટરની જાડાઈ જેટલો ભાગ એ આપણો ઘન મૃદાવરણ અથવા તો ભૂકવચ છે આમ સરેરાશ તેત્રીસ કિલોમીટરની જાડાઈ છે હવે પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે આપણે જે જમીન કે જેની અંદર ખેતી કરીએ છીએ જેના ઉપર રોડ રસ્તા મકાન એ બધું બનાવીએ છીએ એ જે જમીન છે ને એ પ્રસ્તર ખડકોની બનેલી છે એટલે આ પ્રસ્તર ખડકોનું આ પાતળું સ્તર છે હવે આ પ્રસ્તર ખડકોથી નીચે જઈએ તો નીચેનો જે ભાગ છે જે મૃદાવરણનો એના બે ભાગ પાડવામાં આવ્યા છે એમાં પહેલો ભાગ છે જે ભૂકવચ અથવા જે શિયાળ તરીકે ઓળખાય છે અને બીજો ભાગ છે જે ભૂરસ તરીકે ઓળખાય છે કે જેને સીમા તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં આ શિયાલ એ આઈ એ એલ અને એસઆઈ એસઆઈ એમ એ સાઈમા એ બંને જે શબ્દો છે એને સમજવા જેવા છે મિત્રો પહેલાં સ્તરની આપણે વાત કરીએ શિયાળ સ્તરની તો શિયાળ સ્તર જે છે એ ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે મિત્રો ગ્રેનાઇટ ખડકોની મેં તમને અહીંયા આકૃતિ બતાવેલી છે ગ્રેનાઇટ તમે જોયેલા છે તમારા ઘરની અંદર રસોડામાં ઉમરેઠમાં કે અમુક જગ્યાએ જે પથ્થર વાપરેલો હશે તો એ ગ્રેનાઇટ ખડકો છે તો આ ગ્રેનાઇટ ખડક છે હવે આ શિયાળ સ્તર જે છે ને ઉપરનું એ ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે એ ગ્રેનાઇટ ખડકોની અંદર સિલિકા અને એલ્યુમિનિયમ આવી બે ધાતુઓ આવેલી છે એના નામ પ્રમાણે તમે જુઓ કે શિયાળ એસઆઈ એલ પહેલું એસઆઈ એટલે આઈ અને એ એલ એટલે એસઆઈએ એલ આખો શબ્દ થાય અને એસઆઈ એટલે સિલિકા અને એ એલ એટલે એલ્યુમિનિયમ એટલે સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું પડ એટલે એસઆઈ એ એલ શિયાલ તરીકે ઓળખાય છે બરાબર આ જે સ્તર છે કે જે ઉપર આવેલું છે એની સરેરાશ ઘનતા બે પોઈન્ટ પંચોતેરથી બે નેવું ગ્રામ ઘન સેન્ટીમીટરની છે એટલે આ ઉપરના ભાગની જે ઘનતા છે એ આટલી છે હવે ભૂમિખંડોની જે રચના છે એ શિયાલથી થયેલી મનાય છે એટલે કે જે અત્યારે હાલ આપણા બધા જે ખંડો છે જે આપણે જે જમીન છે ટૂંકમાં બરાબર એ જમીનનું તળિયું એ આ શિયાળથી બન્યું હોય એવું માનવામાં આવે છે અહીંયા આકૃતિમાં તમે જુઓ તો આધારે તમને થોડોક ખ્યાલ આવશે કે શિયાળ અને સાઈમાં એ શું છે તમે જુઓ મિત્રો કે આકૃતિ આપેલી છે એમાં આ જે ભાગ છે એ અહીંયા તમે જોયું એ પ્રમાણે મહાસાગર છે બરાબર બ્લુ રંગમાં જે બતાવેલું છે તે પાણી બતાવેલું છે હવે એનાથી આગળ અહીંયા ગ્રે રંગની અંદર આ જે બતાવેલું છે એ સાયમા કે જેની ઘનતા કેટલી બતાવેલી છે બે પોઈન્ટ સાત જી પર સેન્ટીમીટર ક્યુબ એટલે કે બે પોઈન્ટ સાત ગ્રામ ઘન સેન્ટીમીટર આ શેની ઘનતા છે શિયાળની ઘનતા છે એનાથી આગળ તમે જુઓ તો આ જે બદામી રંગની અંદર બતાવેલું છે એ છે સાઈમા અને એનાથી નીચે આ જે લાલ રંગમાં જે બતાવેલું છે એ પણ સાઈમાનું પડ છે પણ આમાં સાઈમાના બે પડ બતાવેલા છે હવે એમાં તમે જુઓ કે અહીંયા ત્રણ બતાવેલું છે આપણા પુસ્તકની અંદર ત્રણ પોઈન્ટ એક છે એટલે આપણું પુસ્તક જે છે એમાં આપણે ઓકડો સાચો માનવાનો પણ એનું જે પદ છે એ ત્રણથી અહીંયા ત્રણ પોઈન્ટ ચાર ગ્રામ ઘન સેન્ટીમીટર સાયમાનું ઘનતા આવેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે શિયાળ કરતાં સાયમાની ઘનતા વધારે છે કારણ કે શિયાળનું પડ ઉપર આવેલું છે સાયમાનું પડ નીચે આવેલું છે સ્વાભાવિક છે કે દબાણ વધારે છે એટલે એના કારણે એની ઘનતા વધારે હોય અહીંયા આકૃતિમાં તમે એ પણ જોઈ શકો છો દોસ્તો કે આ જે શિયાળ છે એનાથી ઉપર આ પીળા રંગનું એક પડ બતાવેલું છે તમને આ પીળા રંગનું આ પીળા રંગનું જે પડ છે એ પડ પ્રસ્તર ખડકોનું આપણે કહી શકીએ હવે આ પ્રસ્તર ખડકોનું જે પડ છે એની ઘનતા પણ અહીંયા તમને સમજાવેલી છે કે બેથી બે પોઈન્ટ ચાર ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટરની ઘનતા છે તો મિત્રો અહીંયા આ રીતે તમે જોઈ શકો દરેક જગ્યાએ શિયાળની જે ઘનતા શિયાળ છે એ દરેક જગ્યાએ સરખી જાડાઈ ધરાવતું નથી તમે અહીંયા જોઈ શકો છો કે આ પર્વતીય વિસ્તાર છે ત્યાં આ પડ વધારે છે બરાબર અહીંયા શિયાળનું પડ ઓછું છે અમુક જગ્યાએ શિયાળનું પડ છે જ નહીં અહીંયા તમે જોઈ શકો છો કે પર્વતોની નીચે પણ સાઈમાનું પડ ઘણું વધારે છે આ પડ બરાબર અહીંયા પડ જે છે એ બિલકુલ ઓછું છે અહીંયા સાઈમાનું આ નીચેનું પડ છે એ આટલું વધારે છે આ જગ્યાએ સાયમાનું પડ ઘણું ઓછું છે તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણી આકૃતિના આધારે આપણને એવી સમજણ પડે કે શિયાળ અને સાયમાનું પડ એ દરેક જગ્યાએ સરખું નથી એટલે કે પૃથ્વીની સપાટી ઉપર ભૂ કવચ અને ભૂરસ એ અલગ અલગ પ્રમાણની અંદર વહેંચાયેલું છે બીજી આકૃતિની અંદર મિત્રો તમે સમજો એના આધારે આપણને વધારે ખ્યાલ આવશે કે થોડી ઝૂમ કરીને આપણે જોઈએ આકૃતિને હવે અહીંયા આ જે છે એ આખો પૃથ્વીનો કેન્દ્ર આ કેન્દ્ર છે સમજી લેજો બરાબર ને કેન્દ્રથી આખો કાપો મૂકેલો છે અને કાપો મૂકીને એક કટિંગ બતાવેલું છે એના આધારે આપણને વધુ ખ્યાલ આવશે તમે જોઈ શકો છો મિત્રો કે આ મહાસાગરો બતાવેલા છે પછી આ પર્વતીય ક્ષેત્રો બતાવેલા છે આપણને આ બધા જે પર્વતો છે આ છે લીલા રંગની જે બતાવેલો છે ભાગ એ જમીનનો વિસ્તાર છે બરાબર હવે ત્યાંથી આપણે શરૂઆત કરીએ કે ઉપરનો એ ભૂમિ સપાટીનો ભાગ આવ્યો એનાથી આ જે આપણને જે આ બતાવ્યો છે બદામી જેવો રંગ આ આ બધો ભાગ છે એ તમે જઈ જોઈ શકો છો કે અહીંયા ક્રસ્ટ લખેલું છે ક્રસ્ટ એટલે સૌથી ઉપરનો ભાગ જેને ભૂ કવચ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે આ કોન્ટિનેન્ટલ કસ્ટ ક્રસ્ટ લખ્યું છે મતલબ કે કોન્ટિનેન્ટલ એટલે એ જે છે એ જમીન વિસ્તારનું કહેવાય ભૂમિખંડનું ક્રસ્ટ બરાબર અને અહીંયા આ જે લખ્યું છે એ ઓશિયાનિક કષ્ટ લખેલું છે તો ઓશિયાનિક ક્રસ્ટ એટલે મિત્રો કે અહીંયા આ જે છે આ ઓશિયાનિક ક્રસ્ટ એટલે મિત્રો કે જે દરિયો છે દરિયાની નીચેનું ક્રસ્ટ એટલે કે ત્યાંનું ભૂકવચ હવે એના આધારે તમે જોઈ શકો છો કે આ ભૂકવચ કેટલું પાતળું છે અને એની કમ્પેરિઝનમાં આ ભૂકવચ કેટલી જાડાઈ ધરાવે છે આટલી બધી અહીંયા ભૂકવચ કેટલી જાડાઈ ધરાવે છે તો અલગ અલગ પ્રકારની ભૂકવચની જાડાઈ છે દરિયાની નીચે ઓછી છે જ્યારે જમીન વિસ્તારોમાં થોડીક વધુ છે એના કરતાં એ પર્વતીય વિસ્તારોમાં ઘણી બધી વધારે છે એનાથી આગળ જોઈએ દોસ્તો તો અહીંયાથી આટલા સુધીનો જે ભાગ છે આટલા સુધીનો જે ભાગ જે બે રંગોની અંદર બતાવેલો છે એ લિથોસ્ફિયર છે લિથોસ્ફિયર એટલે મિત્રો મૃદાવરણ તો મૃદાવરણના આપણે બે ભાગ જોયા એમાં પહેલો જે ભાગ છે એ છે અહીંયા કયો આપણે જોયો એ પ્રમાણે શિયાલ શિયાળનો ભાગ છે અને એનાથી નીચેનો આપણે ભાગ જોઈએ તો આ જે લાલ રંગની અંદર છે એ સાયમાનો ભાગ છે સાઈમાનો ભાગ છે મિત્રો તો અહીંયા ખ્યાલ આવી ગયો કે શિયાળ અને સાયમા એ બંને પર લીથોસ્પિયરની અંદર આવેલા છે હવે એનાથી નીચે જે છે આકૃતિ એ આપણે હજુ જોયું નથી પણ આગળના ભાગની અંદર આપણે એને સમજીશું કે આ આટલાથી આટલાથી માંડી અને આટલા સુધીનો જે ભાગ છે જે મેન્ટલ તરીકે ઓળખાય છે જે મિશ્રાવરણ છે અને ત્યાંથી આગળ અહીંયા સુધીનો જે ભાગ છે એ કોર તરીકે ઓળખાય છે જે ભૂગર્ભ છે એ આપણે આગળના ભાગની અંદર એના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો જે બીજું પડ છે એ સાયમાનું પડ હવે આ સાયમાના પડને સમજીએ પેલું શિયાળનું પડ જોયું જે ગ્રેનાઇટ ખડકો જોયા હવે શિયાળની નીચે આવેલા જે સ્તર છે એની અંદર સિલિકા અને મેગ્નેશિયમના વિશેષ તત્વો જોવા મળે છે હવે સિલિકાનો એસઆઈ અને મેગ્નેશિયમનો એમ એ એટલે એસઆઈ અને એમ એ એ બે ભેગું કરો એટલે થાય એસઆઈ એમ એ જેને બોલાય ઉચ્ચારની અંદર સાયમા બરાબર એટલે એનું નામ છે સાયમા એસઆઈએમએ જેમ સિયાળનું આપણે કાઢ્યું હતું એટલે પરીક્ષામાં પૂછાય કે સાઈમા સ્તર છે એમાં કયા પદાર્થો આવેલા છે તો આપણે કહી શકીએ કે સિલિકા અને મેગ્નેશિયમ આવા બે પદાર્થો આવેલા છે આ જે સાયમાનું સ્તર છે એ બેસાલ્ટ ખડકોનું બનેલું છે મિત્રો અહીંયા અમે તમને બતાવ્યા છે કે આ બેસાલ્ટ ખડકો આવા પ્રકારના હોય બરાબર ગ્રેનાઇટ ખડકોની આકૃતિ પણ જોઈએ આપણે હવે આ બેસાલ્ટ ખડકોની આકૃતિ આપેલી છે આ જે ખડકો છે એમાં ખડકોની ઘનતા આશરે બે પોઈન્ટ નવથી ચાર પોઈન્ટ સાત ગ્રામ ઘન સેન્ટીમીટરની હોય છે એટલે સાઈમા સ્તર છે એની ઘનતા શિયાળ સ્તર કરતાં વધારે હોય આ સ્તરની ઊંડાઈ આશરે એક હજાર કિલોમીટર છે એટલે એક હજાર કિલોમીટરની ઊંડાઈ સુધી આ સ્તર વિસ્તરેલું છે શિયાલ અને સાયમાના સ્તરો જે છે એ માનવ તથા પ્રકૃતિના કાર્યક્ષેત્ર ગણાય છે એટલે શિયાળ અથવા સાયમાના જે સ્તર છે એના ઉપર જ સજીવસૃષ્ટિ આવેલી છે સજીવ સૃષ્ટિનો વિકાસ થયો છે વૃક્ષો પણ એની અંદર ઉગે છે એટલે જીવસૃષ્ટિ માટે ખૂબ અગત્યના છે બીજી બાબત એ છે કે આ શિયાળ અને સાયમાના સ્તરની અંદર બીજા કેટલાય પ્રકારના ખનીજો આવેલા છે કે જે ખનીજો આપણા માટે ખૂબ ઉપયોગી છે એટલે આપ આપણે ખોદકામ કરી અને અલગ અલગ પ્રકારના ખનીજો પણ મેળવતા હોઈએ છીએ એટલે આપણા જીવસૃષ્ટિ માટે પણ એ ખૂબ અગત્યના છે હવે ભૂમિખંડોની અંદર સાયમાનું જે આવરણ છે એના ઉપર શિયાળનું આવરણ આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે જે આપણે અગાઉ આકૃતિમાં પણ જોયું પરંતુ સમુદ્રો અને મહાસાગરોના ઊંડા ભાગો હોય તો ત્યાં સાયમાનું સ્તર તળિયાની સપાટીએ આવેલું છે આપણે જોયું ને આકૃતિમાં કે સમુદ્રો અને મહાસાગરોના તળિયામાં સાયમાનું સ્તર કેટલું છે બહુ જ ઓછું સામાન્ય છે જ્યારે પર્વતીય પ્રદેશો હોય તો ત્યાં સાયમાનું સ્તર વધારે છે મહારાષ્ટ્રની અંદર મુંબઈ નજીક માથેરાન સ્થળ આવેલું છે જ્યાં લાવાના થર જોવા મળે છે આ લાવાના થર કે જે જમીનમાંથી નીકળેલા પદાર્થો છે એટલે એના આધારે આપણે પૃથ્વી સપાટીનો થોડોક અભ્યાસ કરી શકીએ છીએ આ લાવા એ જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન બહાર સપાટી પર ફેલાઈ જ ગયેલો હોય અને એના લીધે અસ્તિત્વમાં આવેલો છે કે જેના આધારે લાવાના ખડકો બનેલા હોય જે બેસાલ્ટના કે ગ્રેનાઇટના ખડકો બને છે ગિરનાર ઉપર જોઈએ આપણે દોસ્તો સૌરાષ્ટ્રની અંદર ગિરનાર જૂનાગઢમાં આવેલો પર્વત છે એ એની ઉપર બેસાલ્ટના ખડકો પણ જોવા મળે છે અને ગ્રેનાઇટના ખડકો પણ જોવા મળે છે એટલે કે ભૂકંપ દ્વારા બહાર આવેલા જે ખડકો હોય એ ખડકો છે જે બેસાલ્ટ અને ગ્રેનાઇટ બંનેના ખડકો જોવા મળે છે એટલે આપણે કહી શકીએ કે ગિરનાર એવા કોઈ ભૂકંપથી બનેલો હશે કે જે શિયાળ અને સાઈમાં બંને સ્તરો બહાર આવ્યા હશે અને એના આધારે આપણે બંને પ્રકારના ખડકોનો અભ્યાસ ત્યાં કરી શકીએ છીએ તો દોસ્તો અહીંયા આપણો મુદ્દો આટલા સુધી આગળના જે મિશ્રાવરણ અને મેન્ટલ અથવા ભૂગર્ભ જે છે એનો અભ્યાસ આગળના વિડીયોની અંદર કરીશું આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ તમે અન્ય વિડીયોની લિંક મેળવી શકો છો આવા જ દરેક વિષયના શૈક્ષણિક વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરી તેમાંથી ઓલ સિલેક્ટ કરવાનું ન ભૂલશો છો કે જેથી તમને નોટિફિકેશન મળતું રહે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો આવજો મિત્રો